ॐ श्री गणेशाय नमः। ॐ सरस्वते नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान् की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यम् वैपायनो विहर पातर आजुहाव पुत्रेति तन्मयतयातरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिश गोमृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि पद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ત્યારે આપણે ત્રીજા સ્કંદના પાંચમા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ, ત્યારે આપણે જોયું કે વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્ન મૈત્રજી કે છે બહુ ઉત્તમ છે, લોકોના કલ્યાણ માટે તમે પૂછ્યા છે, માટે તમારી કીર્તિનો પણ ફેલાવો થશે, અને એમણે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ આપણે જોયું, એ રીતે એમાં જોયું બધા દેવતાનું સર્જન થયું, પણ બધા દેવતા જુદા જુદા છે અને એટલા માટે દેવતાઓ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી, માટે એ ભગવાનને પ્રાર્થના કરે છે। આપણે જોઈએ છીએ કે 38મા શ્લોકથી દેવતાઓ પ્રાર્થના કર્યા છે અને એ પ્રાર્થના દ્વારા આપણને બતાવે છે કે ભગવાનના ચરણો કેવા છે, જે ચરણનો આશ્રય લેવાથી મનુષ્ય ભગવાનના તત્વને પણ જાણી શકે છે। તો આપણે 38મા શ્લોકથી જોયું એ પ્રમાણે દેવતાઓ કહે છે કે હે ભગવાન, અમે તમારા પાદારવિંદને ચરણ કમળને નમસ્કાર કરીએ છીએ, કારણ કે એ પાદારવિંદ આપણા ચરણો કેવા છે કે જે શરણાગત છે એના માટે તમે છત્રી સમાન છો, એટલે એક છત્રની રૂપ તમે એનું રક્ષણ કરો છો, અને
જેના આશ્રયથી મહાન યોગીઓ પણ પોતાના દુઃખને દૂર કરી દે છે, પોતાના દુઃખને અનાયાસ જ ત્યાગી દે છે, એટલે દુઃખ એમને સ્પર્શી શકતું નથી. એવા આપના શ્રી ચરણનો અમે નમસ્કાર કરીએ છીએ. અને સાથે સાથે એ કહે છે કે આ સંસારમાં ત્રિવિધ તાપથી તપી રહેલા છીએ, તમે જ્યાં સુધી જો ભગવાન સાચા અર્થમાં શરણ ન લેવાય તો કંઈક ને કંઈક જીવનમાં તાપ આવે, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. લોકો આપણે કંઈ બહારનો અવાજ કરે એવું નથી, પણ એ બહારના લોકો જે આપણા જ લોકો છે એ જ આપણને સંતાપ આપી શકે. એને ભૌતિક પણ કહેવાય ને, કારણ કે કંઈ કારણ વગર આપણા વિશે ગેરસમજ ઊભી કરીને આપણે સંતાપ આપી શકે છે. એટલે આમાં આધિભૌતિક, આધિદૈવિક અને તાપથી જીવ કેમ તપી રહ્યો છે, એને સુખ પ્રાપ્ત થતું નથી, કારણ કે આપણા ચરણોનો જ્યાં સુધી આશ્રય ન લેવામાં આવે ત્યાં સુધી માણસ અજ્ઞાનના લીધે તાપ ત્રણ પ્રકારના તાપથી તપી રહ્યા છે. માટે અમે તમારા એવા ચરણો આશ્રય છે જે વિજ્ઞાન, જે જ્ઞાન વિદ્યાયુક્ત ચરણોને છાયાને અમે આશ્રય લઈએ છીએ. દેવતાઓએ કહ્યા પછી આગળ એવું પણ કહ્યું કે આપણા ચરણ તો બધા તીર્થોનો સમાવેશ છે, અને એમાં પણ જે ગંગાજી બધાના પાપને નાશ કરનાર છે એ ગંગાજીનું ઉપસ્થાન પણ એ જ છે. એટલું જ નહીં, આપણા ચરણ, આપણા ચરણ કમળ અને ચરણ મુખ, આપણે મુખ પણ કમળ સમાન છે, અને એ મુખ કમળમાં વેદરૂપી પક્ષીઓ દ્વારા નિસંગ થયેલા પોતાના મનમાં વેદ દ્વારા એ આપને ઋષિઓ શોધે છે, એવા આપના શરણે અમે આવ્યા છીએ. બહુ સુંદર પ્રાર્થના કરે છે દેવતાઓ. જો 41મા શ્લોકમાં કેટલી સુંદર વાત કરે છે કે શ્રદ્ધા અને શ્રવણપૂર્વક ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયમાં જે ચરણ કમળને એક તો શું છે કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાના લીધે શ્રદ્ધા પર જે શ્રવણ કરીએ, શ્રવણ તો કરીએ, ચાલો ભગવત કથા ચાલે છે, જઈએ, પણ જ્યાં શ્રદ્ધા છે એવા શ્રદ્ધા અને ભક્તિયુક્ત હૃદય વડે જ્યારે ભક્તિ શ્રવણ કરે છે ત્યારે એનામાં જ્ઞાન અને વૈરાગ્યના ગુણ બળરૂપે, જ્ઞાન અને વૈરાગ્યના ગુણરૂપે એ વ્યક્તિ ધીર થાય છે. હા, ત્યાં સુધી જોયા પછી આપણે એ પણ જોયું કે ધીર વ્યક્તિ કોને કહેવાય. જે ધીર છે એ કોણ છે, તો કે છે જેને કોઈ પણ પ્રકારના ધીર એટલે તેના જ્ઞાને સ્વઅનુભવીને ધીરા સ્વસ્થા ભવંતી. ભગવાન શ્રદ્ધા અને ભક્તિના લીધે શ્રવણ કરતાનું હૃદય શુદ્ધ થાય છે, એનામાં વૈરાગ્ય જન્મે છે, વૈરાગ્યના રૂપે જ્ઞાન જન્મે છે, અને વ્યક્તિ ધીર બને છે. ધીર એટલે જેને બહારની પરિસ્થિતિ અસ્વસ્થ કરી મૂકતી નથી, કારણ કે જગતની પરિસ્થિતિ તો બદલાવાની છે. લોકો ગમે તે પ્રકારે આપ સાથે વર્તન કરી પણ શકે, પણ તેથી મને કંઈ થતું નથી. કોને? ધીરને, જે ભગવાનના શરણે છે એને. અને એટલા માટે અહીંયા બહુ સુંદર વાત કરી 43મા શ્લોકમાં કે યત સાન બંદે અસતી દેહ ગેહ મમ અહમ ઇતિ વ્યૂઢ દુરાગ્રહાણા પુંસામ સુદૂરમ વસતો. હે ભગવાન, તમે કેવા છો? જે લોકોને જેના હૃદયમાં હજી મમકાર ને અહંકાર, મારું અને હું અને હું અને મારું એવો જ દુરાગ્રહ છે, એવા લોકોના માટે, એવા લોકોના માટે તમે હૃદયમાં હોવા છતાં શું દૂર, ભગવાન તમે ઘણા દૂર છો. અને જ્યારે ભગવાનને અનુભવ ન થાય, ભગવાન આપણા જીવનમાં પ્રવેશ ન કરે, સ્વામીની શબ્દમાં કહીએ તો ભગવાન આપણા જીવનમાં પ્રવેશ આપવો જોઈએ, એટલે કે ભગવાનની રચનાનો સ્વીકાર કરીએ. પણ જ્યાં મમકાર અને અહંકાર હોય ત્યાં ભગવાનની રચનાનો કેમ સ્વીકાર થાય? ભગવાનને પોતાના જીવનમાં પ્રવેશ કેમ અપાય? સ્વામીજી કેમ કે જેટલા અંશે તમારા જીવનમાં ઈશ્વર, એટલા અંશે અહંકાર દૂર થશે. અને અહંકાર દૂર થશે તો દેખીતી વસ્તુ છે કે દુઃખ દૂર થશે.
ભગવાન જે તમારા આપણા બધાના હૃદયમાં છે એનો અનુભવ થવા દેતા નથી. એ તો આનંદ સ્વરૂપ છે હૃદયમાં બેઠેલો, પણ દુઃખની અનુભૂતિ કેમ થાય છે? કારણ કે અહંકાર અને મમકાર. અને એટલા માટે કે સ્વામીજી કે જેટલા અંશે ઈશ્વરને તમારા જન્મ સ્થાન આપશો એટલા અંશે પરમાત્મા ત્યાં સુધી દુઃખ એ સંસાર દૂર રહેશે. અને પછી આપણે 44 શ્લોક સુધી જોયું તો મને યાદ છે, ત્યાં સુધી ત્યાં કહે છે કે હે ભગવાન, આવા લોકો જે અહંકાર અને મમકારમાં જ અટવાયેલા છે અને એના કારણે અસદવૃદ્ધિ બી અક્ષગીરી એ પરારુતાન મનસ પરેશ. એ પરમાત્મા અનેક પ્રકારે આ લોકો અહમ અને મમકારના લીધે અસદવૃત્તિ એટલે બહિર્મુખ જે તુચ્છ વસ્તુ છે એ અસદવૃત્તિ બી અક્ષભી એટલે બહિર્મુખ ઇન્દ્રિયવાળા પરારૂત એ દૂરથી જ ખેંચાય છે, એનું મન જગતના વિષયમાં ખેંચાયેલું છે. એટલે એ લોકો તો ભગવાનના જે ભક્ત છે, જે ભગવાનની ભક્તિ કરે છે એનાય દર્શન કરી શકતા નથી, એની નજીક પણ આવી શકતા નથી, એને ઓળખી પણ શકતા નથી. પણ કહી શકાય તો પછી સત્સંગ તેમને ક્યાંથી મળે? અને એના કારણે એ સંસારના ત્રિવિધ ત્રાપથી તાપથી સંતપ્ત હોય છે. હવે આગળ કહે છે, આટલી કર્યા બધા કર્યા પછી હવે સત્સંગ એનાથી દૂર રહે છે, ભગવાનના ભક્તોને પણ એ સમજી શકતા નથી. હવે આપણને કથા શ્રવણથી ભગવાનના જ્ઞાનનો ઉદ્ભવ થાય છે એ બે શ્લોક દ્વારા બતાવે છે. 45મો શ્લોક પ્રવૃદ્ધ ભક્ત્યા વિશદાશયા વૈરાગ્ય સારં પ્રતિલભ્ય બોધં યતાંજસાન વીરકુંઠધીષણમ. એટલે કહે છે, હે દેવ, પાનેન તે કથા સુધાયા, હે દેવ તે તવ કથા સુધાયા, તમારી કથારૂપી અમૃતનું પાનેન પાન કરવાથી શું થાય છે? કથારૂપી અમૃતનું પાન કરવાથી પ્રવૃત્ત ભક્ત્યા વિશદયા વિશદાશયા એ, અને એના કારણે એમની ભક્તિ વધી જાય છે, આપણા માટેનો પ્રેમ વધી જાય છે. અને એના માટે વિશદ એટલે વિશુદ્ધ નિર્મળ અંતરકળા બને છે. એના કારણે પહેલાં તો શું કહે છે, હે ભગવાન, આપણી કથારૂપી અમૃતના પાનને લીધે જેમ જેમ આપણે ભગવાનની કથાનું સાંભળ કરતા જઈએ એમ હૃદયમાં ભક્તિ ઉમટે ઉમટે ભગવાન માટે પ્રેમ જન્મે, ભગવાન માટે શરણાગતિ જન્મે, અને એના કારણે હૃદય શુદ્ધ બને. કારણ કે ભગવાનનું સ્થાન કોઈ બીજું ક્યાંથી આવી શકે? હૃદયમાં એકને સ્થાન મળે, આપણે વાત કરીએ તો અહંકારને કાં તો ભગવાનને. પણ જેમ જેમ ભગવાનની ભક્તિ વધતી જાય, પ્રેમ વધતો જાય, ભગવાનનું શરણાગતિ વધતા એમ હૃદય શુદ્ધ થતું જાય, અંતકરણ સ્થાન મળે નહીં, અને એના કારણે વૈરાગ્ય સારમ પ્રતિલભ્ય બોધમ, અને એના કારણે એમને જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનના લીધે શું થાય છે? યથા અંજસાન અંજસા અન્વીહુ અકુંઠ દેશમ, અને એના કારણે અંજસલ અનાયાસે એના કારણે જ્ઞાનના પરિણામે શું થાય છે? એ લોકો અન્વીહુ એ સિધાવે છે, પ્રાપ્ત કરે છે. શું? અકુંઠ દેશણમ, એટલે અકુંઠ દેશમ એટલે આમ તો અહીંયા વૈરાગ્ય કરે છે, પણ અકુંઠ દેશમ અર્થ એ કરે છે કે કાલ રહી કાલાદિ પ્રતિહિત સહિત જ્ઞાનમ એટલે વૈકુંઠ. અધિષ્ણમ ને વૈકુંઠ એટલા માટે કહે છે કે વૈકુંઠ એટલે શું? જ્યાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી, કાળ સિવાય કાળ કે કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી એવા જ્ઞાનને પ્રાપ્ત કરે છે એને અહીંયા અકુંઠિત અકુંઠ અધિષ્ણમ એટલે વૈરાગ્ય શું થશે? અકુંઠ અધિષ્ણમ એટલે વૈરાગ્ય. પણ વૈરાગ્ય એટલે શું? જ્યાં સતત આનંદ જ છે, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી કાળનો પણ કોઈ પણ, એવા સ્થાનને એ લોકો સહજતાથી પ્રાપ્ત કરે છે. કેમ? કારણ કે જીવનમાં વૈરાગ્ય જન્મ, એના લીધે જ્ઞાન. જ્ઞાન કેમ? તો કે વૈરાગ્ય છે. વૈરાગ્ય કેમ જન્મ્યો? કારણ કે અંતકરણ શુદ્ધિ છે. અંતકરણ શુદ્ધિ કેમ છે?
આ હૃદયમાં ભક્તિનો વાસ છે અને એના કારણે કેમ કે ભગવાનની કથા અમૃતનું પાન કરવાથી, કથાના અમૃતનું પાન કરવાથી અંતઃકરણમાં ભક્તિ વધી, ભક્તિ વધી તો હૃદય શુદ્ધ થયો, હૃદય શુદ્ધ થયું તો વૈરાગના પરિણામે એનામાં જ્ઞાન આવ્યું અને એ અનાયાસે વૈકુંઠધામમાં સીધા આવે છે, વૈકુંઠધામને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જ્યારે બીજા કેવા છે, પછી ચેતના ભક્તિની વાત કરી, કથા શ્રવણની વાત કરી અને કેટલાક જ્ઞાનથી પ્રાપ્ત કરે છે એના માટે 46મા શ્લોકમાં કહે છે, તથા પરે ચાત્મ સમાધિ યોગ બલિન જીતવા પ્રકૃતિ બલિષ્ઠા તામેવ ધીરા પુરુષં વિસંતિ તેષાં શ્રમસ્યા ન તુ સેવયાતિ. આ ભગવદ્ ગીતામાં જે 12મા અધ્યાયમાં જે ભગવાને વાત કરી છે કે તેષાં જ્ઞાન યોગીનાં ક્લેશોધિક તરસ્તેષાં અવ્યક્તા સક્ત ચેતસાં, જે 12મા અધ્યાયમાં કીધું છે કે જે જ્ઞાન યોગીઓ છે એ જ્ઞાન એટલું સરળ નથી, ક્લેશોધિક તરસ્તેષાં અવ્યક્તા સક્ત ચેતસાં. બધા માટે દેહધારી, જે દેહધારી છે, જેને દેહમાં અભિમાન છે, જે હું દેહને માને છે, એના માટે આ બહુ મુશ્કેલ છે. એ વસ્તુ પણ અહીંયા જુદી રીતે બતાવે છે. એ શું કહે છે, તથા અપરે, જ્યારે કેટલાક બીજાઓ જે ધીર છે, પછી બીજી રીતમાં કે ધીરા હા જે જીતેન્દ્રિય છે, તથા અપરે બીજા ચ આત્મ સમાધિ યોગ બરેન, જે આત્મ પોતાના સમાધિ યોગ બરેન જીતવા પ્રકૃતિ બલિષ્ઠાં ત્વામેવ ધીરાઃ પુરુષં વિશંતિ. એટલે કે બીજા એટલા એવા છે કે આત્મ સમાધિ યોગેન, એ સમાધિના જ્ઞાન પણ થાય, એટલે કે જે આત્મના જ્ઞાનના યોગના બળથી પ્રકૃતિ બલિષ્ઠાં જીતવા, માયા જે બલિષ્ઠ છે એને જીતી શકે છે. કારણ કે માયા એવી છે, માયા એવી છે કે જે કોઈને જીતવા દેવે, કોઈને કોઈને કહે ને એના કોઈને એના પ્રભાવમાંથી મુક્ત થવા દેતી નથી. મને ત્યારે હંમેશા આ શ્લોક યાદ આવે, જ્ઞાની નામ વિચેતાંસી ભગવતી અલાદાતૃષ મોહાય મહામાયા પ્રયચતી. મહામાયા એને ક્યાંક ને ક્યાંક અટવાડી દે. તમે જ્ઞાન માર્ગે જતા હોય ત્યાં કંઈક સિદ્ધિ આપીને તમે અટવાવી દે, એટલે માયા બહુ બલવતી છે. તમે આપણે ત્યાં પણ વાત કરી કે ઓલા રાજાની ગઈકાલે ભગવદ્ ગીતામાં વાત કરતા હતા કે ઓલા રાજાએ કહું કે આજે આનો દિવસમાં જે કોઈ મારી પાસે આવીને જે કંઈ માગશે હું આપીશ. પણ મોટા ભાગના લોકો માયામાં અટવાઈ ગયા, કારણ કે ત્યાં માયા બગીચામાં રાજા બેઠા હતા, પણ એને મળવા જવાના રસ્તામાં એટલા બધા પ્રલોભન હતા, બધું બધું મફત અનાયાસે મળે તો માણસને શું કેમ રાજા પાસે જવાનું ગમે. એમ અહીંયા પણ તમે જ્યારે ભગવાનના માર્ગ જાતે, આમ તો બધા અટવાયેલા જ છે, હુંકાર અને હંકારમાં વિષયમાં આસક્ત, પણ વિષયમાં આસક્ત નથી એવા લોકોની વાત કરે છે. એવાને પણ પ્રકૃતિ બલિષ્ઠ અમે ક્યારે ખેંચી જાય એ ખબર પડતી નથી. ક્યારે આપણામાં અહંકાર આવી જાય અને આપણે અહંકાર યુક્ત કર્મ બેસ કરી બેસીએ એ ખબર પડે. બહુ સૂક્ષ્મ વસ્તુ છે અહંકાર, ધીમે ધીમે આપણા હૃદયમાં એવું સૂક્ષ્મ થઈને ક્યારે પ્રગટ થાય એ ખબર પડતી નથી. પણ એવી એને અહીંયા પ્રકૃતિ કહે છે, પ્રકૃતિ બલિષ્ઠામ જીતવા તામ એવ ધીરપૂર્વક પુરુષ વિસંતિ, એવા એવા લોકો પરમ પુરુષ એવા આપણામાં પ્રવેશ કરે છે કે આપણે પામે છે, આત્મરૂપે આપને પામે છે. પણ આપણે વાત કરી એ પ્રમાણે ગીતા પણ કહે છે કે ક્લેશોધિક તરસ્તેષાં અવ્યક્તા સક્ત ચેતસાં, જે દેહધારી છે એના માટે મુશ્કેલ છે. માટે છેલ્લી રીતિમાં શું કહે છે, તેષાં શ્રમ સ્યાત ન તુ સેવયા તે. એ લોકોને અજ્ઞાનથી પરમાત્માને પામવા માટે શ્રમ કરવું પડે છે, એટલે કે સજાગતા રાખવી પડે છે. ક્યારે માયા એમના જીવનમાં આવીને એમને માર્ગથી વિચલિત કરી શકે એટલે શ્રમ કરવું પડે છે. જ્યારે
નતુ સેવાયાતે, પણ જેને આપની સેવા કરે છે એને શ્રમ પડતો નથી. એટલે આપણી ભક્તિનો અહીંયા મહિમા બતાવે છે કે ભક્તિ કરનારને આપ અનાયાસે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવો છો. એટલે આ રીતે ભક્તિનો મહિમા બતાવતા હવે આટલા સુધી એમને સ્તુતિ કરી. હવે પછીના શ્લોકમાં પોતે પ્રાર્થના કરે છે કે અમને શા માટે પ્રાર્થના કર્યા છે, કારણ કે આપણે જોયું કે પ્રાર્થના કરવા પાછળ હેતુ એ છે કે સર્જન તો થયું પણ બધા જુદા જુદા હતા, તો જુદા જુદા રહીને શું કાર્ય કરી શકે? સહયોગ હોય ને કોઈ પણ કાર્ય, આપણે જેમ કહ્યું કાલે યજ્ઞ કર્યો તો ખબર ન પડે કેવી રીતે થયું, સહયોગ થયો, બધા જુદું જુદું બધાનું કામ ઉપાડી દીધું, એટલે તો શું થાય નહીં. એટલે સહયોગ એ થવું જોઈએ. એના માટે હવે દેવતાઓ પ્રાર્થના કરે છે. 47મા શ્લોકમાં તત્તે વયમ લોક સુષુક્ષયાદ્ય ત્વયાનુસૃષ્ટ ત્રિભિરાત્મ ભીસ્મા સર્વે વ્યુક્તાઃ સવિહાર તંત્રમ ન શક્નુમસ્ત પ્રતિહર્તવેતે. પ્રતિહર્તવે તે એટલે કે સમર્પિત, પ્રતિહર્તો એ સમર્પિતો, ન શક્નુમઃ અમે આપને સમર્પિત કરી શકતા નથી, અમે આપને કંઈ આપી શકતા નથી. શું નથી આપી શકતા? તેના માટે અમે બીજે તત્તે તત્ તસ્માત આથી તે વયમ લોક સુષુક્ષા આદ્ય, આદ્ય એ સંબોધ છે, હે આદ્ય એટલે આદિદેવ, હે આદિદેવ આદિ પુરુષ, આદિ શબ્દ ભગવાન માટે ઘણી બધી જગ્યાએ વાપર્યો છે. હે આદ્ય હે આદિ પુરુષ આથી તત્તે તસ્મા આથી તે એટલે ત્વદીયા વયમ તમને આપને લોક શિષુક્ષયા લોકોની સૃષ્ટિની ઈચ્છાથી. ભગવાને આ બધું સર્જન કેમ, આ બધાને દેવતાઓની ઉત્પત્તિ કેમ કરી? તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે લોકોને સર્જન કર, આ બધા લોક સૃષ્ટિની સર્જન કરવાના માટે એમણે શું કર્યું? ત્યાં અનુસૃષ્ટા ત્રિભી આત્મભીસ્મ, એટલા માટે લોક સૃષ્ટિ કરવા માટે કયા અનુસૃષ્ટા તમે અમને સર્જન કર્યું? કેવી રીતે? ત્રિભી આત્મભીસ્મ એટલે ત્રણ સત્વર તમોગુણ, ત્રણ ગુણોના સ્વભાવ વડે અમે તમે અમને ઉત્પન્ન કર્યા. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ જ્ઞાનેન્દ્રિયો સત્વગુણથી, એના દેવતાઓ વિષયો એ રીતે આપણે વિસ્તારથી જોઈએ. આકાશ, આકાશમાંથી વાયુ, તો આકાશનો ગુણ છે શબ્દ, શબ્દથી પરમાત્માને પામી શકાય. આપણી બધી સુંદર ચર્ચા કરી દે યાદ હોય તો કે આકાશ શબ્દ, આકાશનો ગુણ છે શબ્દ, અને શબ્દથી જ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. બધી ચર્ચા એની વાત અહીંયા ટૂંકાણમાં યાદ અપાવતા કહે છે આપણને કે ભયા અનુસૃષ્ટા પ્રીતિ આત્મવી, ત્રણ ગુણના સ્વભાવ વડે તમે અમને સર્જન કર્યા. પણ સર્વે વિયુક્તા, હા પણ અમે બધા તો વિખૂટા પડ્યા છે, એકબીજા સાથે જોડાયેલા નથી. અને એથી આપના માટે સ્વવિહાર તંત્રમ, સ્વવિહાર તમારા વિહાર કરવા માટે, સ્વવિહાર તંત્રમ એટલે પોતાના વિહારના મતલબ તો ક્રીડા, ક્રીડાના સાધનો, વિહાર કરવા માટે કોઈ સ્થાન જોઈએ ને, અથવા તો ક્રીડા કરવા માટે સ્થાન જોઈએ. વિહાર તંત્રમ ન શક્નુમઃ તત્ પ્રતિહર્તવતે, તમારા માટે અમે તમારા વિહાર કરવા માટે ન શક્નુમઃ અમે સમર્થ નથી. શેનો? તત પ્રતિહર્તવે તે, તમારે સ્વતંત્ર સ્વવિહાર કરવા માટે જે સ્થાન બનાવવું જોઈએ એમ બનાવી શકતા નથી. તત પ્રતિહર્ત તે, પ્રતિહર્ત એટલે તમને સમર્પિત કરી શકીએ એવું. એટલે હવે તમે અમને કંઈક જ્ઞાન પ્રદાન કરો અને અમને બધા ભેગા કરો તો અમે તમારા માટે સર્જન કરી શકીએ. લોકતંત્ર સૃષ્ટિ, તમે આ સૃષ્ટિનું સર્જન કરીને અમને તૈયાર તો કર્યા, બધાને ઉત્પન્ન કર્યા, પણ પછી આગળનું કામ જે અમારે કરવાનું છે એના માટે જ્ઞાનની પણ આવશ્યકતા છે. ને અત્યારે બધા કેવા છે? વિયુક્તા, હા બધા જુદા જુદા છે, એ જુદા રહીને કેવી રીતે કામ થઈ શકે? કારણ કે સતત તમે જો ઘરમાં પણ, જો ઘરમાં ત્રણ જણા પણ હોય, દાખલા તરીકે ત્રણ જ જણ હોય, બાપ દીકરો અને માં, પણ ત્રણેય જો જુદા જુદા વિચારવાળા હોય તો એટલે કે મને આ ગમે, એટલે કે મને આ ગમે, એટલે કે મને આ ગમે,
ટીવીમાં ગડબડ થઈ જાય, મને આ સિરિયલ જોવે છે, મને આ કરું છું, બહુ મુશ્કેલ પડે. પણ બધા સાથે રહીને કરે તો કેવી સમાધિતા હોય, સહકાર. એટલે અહીંયા પણ એ જ કહે છે કે મેં વ્યુક્ત દર્શી માટે આપને કંઈ સમર્પિત કરી શકતા નથી, હવે તમે અનુગ્રહ કરો. કયા પ્રકારના અનુગ્રહની અપેક્ષા કરતા કહે છે કે પોતાનું અસામર્થ્ય હવે બતાવશે કે સૃષ્ટિનું કાર્ય કેટલું મુશ્કેલ છે અને અમે એના માટે સમર્થ નથી. 49મા શ્લોકમાં કહે છે, યાવત બલિં તે ચ હરામ કાલે યતા વયમ ચન્ન મદાત્મ યત્ર યત્તો વિશાંત ઇમે લોકા બલિં હરંત અન્ન વદંત્ય નુહાહ. અનુહાત નુહાન પણ અનુહાહ. ચલો આપણે પેલા જોઈએ છીએ, યાવત બલિં તે અજ હરામ કાલે. એટલે હે અજહ, અજ એટલે ભગવાનને સંબોધન કરે છે. અજ એટલે અજન્મા. એટલે આપણે અજ શબ્દ તો ઘણી વાર ગીતામાં પણ આવી ગયો. એટલે હે અજન્મા પરમાત્મા, યાવત બલિં હરામ કાલે. કાલે એટલે સમયસર, બલિ એટલે આપણે ભેટ. તમને યાદ હોય તો ત્યાં કઠોપનિષદમાં પણ આવે છે, ઉત્તમ પ્રાણ ઉન્નય અપાન અસ્તિ અમાન પ્રત્યગસ્તિ મધ્ય વામન આસીત સર્વે દેવા બલિ ઉપાસતે. ત્યાં પણ કહે છે કઠોપનિષદમાં કે પાનવાયુ, જે પાનવાયુ છે બહાર જાય છે અને અંદર આવે છે પ્રાણ, બરાબર. પાન અને પ્રાણનું જે અને એ બંને કાર્ય કર્યા છે અને બીજા બધા દેવતાઓ એટલે આપ છે એ ભગવાન માટે રૂપ લઈને આવે છે. બલિ એટલે ઉપહાર અથવા તો ભોગ. અહીંયા બલિનો વાત કરે છે ભોગ એટલે ઉપહાર. કઠોપનિષદમાં પણ વાત કરી કે જુદા જુદા દેવતાઓ આપના માટે કોના માટે બધે વામન આશ્રિત હૃદયમાં બેઠેલા ભગવાન જે અમુષ્ટ માત્ર પુરુષ છે એના માટે બધા ઇન્દ્રિય રૂપી દેવતાઓ જુદા જુદા ઉપહાર લઈને આવે છે. આપ છે રૂપ લઈને આવે છે, કાન છે શબ્દ લઈને આવે છે, નાક છે ગંધ લઈને આવે છે, રસ જીવા રસ ભોગ લઈને આવે છે. આમ બધા દેવતાઓ લઈને આવે છે કોના માટે? હૃદયમાં રહેલા કામ પોતાના માટે નથી કરતી આંચો કામ, પણ કોના માટે કરે છે? ભગવાન માટે. એટલે એ જ વસ્તુ અહીંયા જુદ રીતે બતાવતા કહે છે, યાવત બલિં તે હરામ કાલે. એટલે સમયસર તમારા માટે બલિં, જ્યાં સુધી સંપૂર્ણ રીતે તે તમને સમર્પણ કરવું જોઈએ. હરામ એટલે શું? એ સરસ છે, સમષ્ટિ વ્યસ્તાત્મકમ બ્રહ્માંડ નિર્મમાય સમર્પયામઃ. હરામ એટલે સમર્પિત કરવું. શું સમર્પિત કરવું? કે આ વ્યષ્ટિ અને સમષ્ટિ જે બ્રહ્માંડ છે એનું સર્જન કરીને તમને સમર્પિત કરવું જોઈએ. એ અમે કરી શકતા નથી. આ પ્રકારના ભોગ અમે હે અજન્મા જે રીતે અમે સમય અનુસાર આપણે સર્વ પ્રકારના ભોગ સમર્પણ કરી શકીએ એ અમે કરી શક્યા નથી. એટલું જ નહીં, એમને તો ભોગ બરોબર છે. યથા વયમ ચ અન્નમ અદામ યંત્ર. અને અહીંયા કારણ કે દેવતા બોલાવે પણ એ લાવવા માટે એને પણ અન્નની જરૂર પડે, હા, તો એ અન્ન પણ એમને પણ જોઈએ. એટલે અમને પણ અન્ન એટલે ભોગ, અન્ન એટલે ભોગ, એટલે અમને પણ ભોગની આવશ્યકતા છે, એ પણ નથી કહેતા. અને એટલું જ નહીં, દેવતાઓને અને પરમાત્માને ખરેખર ભોગ પણ લાવ્યા કરે. તો કે બીજી રીતે વાગે છે, અથ વહીશામ તે ઇમે હિ લોકાહ. આ લોકમાં તમે જે બધાને સર્જન કર્યા છે, યથા ઉભેશા એટલે તમને અને અમને બંનેને લાવનાર પણ છે જીવ. જીવ છે બધા ભોગ ભગવાનને અર્પણ કરે છે, વસ્તુ લાવીને અર્પણ કરે છે. પણ એ ક્યારે કરી શકે? જો એને બધા પ્રતિબંધ આવે તો, એના જીવમાં વિઘ્નો જ આવા કરે તો ભગવાન કેવી રીતે ધરી શકે? એટલે એટલું બહુ સુંદર કહે છે, બની હરંત અન્નમ અતિ અનુઢાહા અનુ અનુહા અનુવાને નિર્વિઘ્ને સંશયિત થઈને આપણા બંનેને ભોગ આપે. કોણ આપે? અથવા ઉભેશા તે આ લોકાહ. એટલે અમને જો પેલું શું કહે છે કે અમે સમય અનુસાર આપને સર્વ ભોગ સમર્પણ કરી શકીએ અને અમને પણ જે રીતે અમારા જીવનની સાધના ચાલવા માટે અન્નનો ઉપયોગ કરી શકીએ તથા સર્વે જીવો પણ નિર્વિઘ્ને આપને અને અમને બંનેને ભોગ અર્પણ કરે, બરાબર. પણ એ તો
કર્યું કરે તો જીવને પણ જોઈએ ને, અને જીવો પણ ભોગ્ય પદાર્થને ગ્રહણ કરેલો. અહીંયા ભોગ્ય પદાર્થનો એક અર્થ એ કરે છે ટીકામાં કે અન્ન એટલે કર્મફળ, અન્નરૂપી ભોગ એટલે કર્મફળ રૂપી ભોગ. આપણે બધા ભોગ કરી રહ્યા છીએ, કોનો? આપણે કરેલા કર્મનો, ફળનો ભોગ કરી રહ્યા છીએ. એટલે કેટલી વાત કરી પ્રાર્થનામાં, એક તો અમે તમને યોગ્ય સમયે તમને ભેટ અર્પણ કરી શકીએ, બલી લાવી શકીએ, બરાબર. અને બીજું અમને પણ અન્ન મળે. પછી ત્રીજું આ અન્ન બંનેને આપનાર પણ છે જીવ, એ પણ યોગ્ય સમયે લાવી શકે. અને એ લોકો પણ પોતાના અન્નને કર્મફળને નિર્વિઘ્ને પોતે પ્રાપ્ત કરી શકે, ગ્રહણ કરી શકે, તેમ કરવા માટે આપ શક્તિમાન શક્તિ સહિત પોતાનું જ્ઞાન અમને પ્રદાન કરો, જેથી અમે બધું જ કાર્ય કરી શકીએ માટે પ્રાર્થના કરે છે. કારણ કે અત્યારે વિખૂટા પડી ગયા છીએ, માટે અમારે તમારું કામ કરવું હોય તો આપની શક્તિ સહિત જે જ્ઞાન રહેલું છે એમને જ્ઞાન આપો તો અમે કરી શકીએ. જો યાદ હોય તો આગળ પણ બ્રહ્માની રચના વખતે આવ્યું હતું કે બ્રહ્મા અહીંયા આવશે જ પાછું, કે 1000 વર્ષ સુધી બ્રહ્માજી તપ કરે, જ્ઞાનરૂપી તપ, યાદ આવે છે? અને એટલી પછી સર્જન કાર્ય કરી શકાય. અહીંયા દેવતાઓ પ્રાર્થના કરે છે કે અમને તમે આ પ્રકારનું જ્ઞાન આપો કે જેથી આ બધા કાર્ય સહજતાથી અમે કરી શકીએ. અને પછી અહીંયા આગળ કહે છે, અવશ્ય ત્વયા અસ્માકં એષાં ચ કાર્યોપાધીના જીવાના વૃત્તિ પરિકલ્પનીયા જનકત્વે આહુ. અને અમારી તથા આ કાર્યોપાધિવાળા જે જીવો છે એની આજીવિકા અવશ્ય સંપન્ન કરવા માટે આપ જ યોગ્ય છો, કારણ કે આપ જ જનક દાતા છો, જન્મ આપનાર છો. એવું કહેવતા 49માં શ્લોકમાં કહે છે, પ્રાર્થના કરતા હે દેવ, ક્યાં શબ્દ છે દેવ? ત્રીજી લીટીમાં તમ દેવ સત્યા ગુણ કર્મ યોનવ, ત્યાં દેવ શબ્દ છે. હે દેવ તમ ન સુરાણા અસી સાન્વયાના, અહીંયા બહુ સુંદર વાત કરે છે કે હે દેવ સુરાણા અસી સાન્વયાના, આપ તમારા દેવ આપ કાર્ય સહિત એટલે કે અમારું તથા સર્વ દેવનું આપ કારણ છો. એટલે સા અન્વય એટલે એમાં અન્વય, અન્વય એટલે રહેલા છો, જેમ ઘડામાં માટીનો અન્વય છે એટલે સા અન્વય, ઘડો માટીથી જુદો થઈ શકે નહીં. એ રીતે પરમાત્મા તમે અમારું આપણે શું સાન્વયમ, તમે કેવા છો? અમારા અમારી અંદર રહેલા છો, તમારું તમારી કૃપા તમે અમારી અંદર રહેલા છો કહી શકાય, કૃપા રહેલી છે, તમે બધા સાન્વય છે, પણ આપ કોણ છો? તો એના માટે બીજી ત્રીમાં કહે કૂટસ્થ આદ્ય પુરુષ પ્રાણ, આપ અમારું આપ કાર્ય સહિત અમારા અમારું તથા સર્વદેવનું આદિ કારણ છો, સાન્વય છો, કારણ કે આપ કેવા છો? કૂટસ્થ. કૂટસ્થ એટલે શું? કૂટે તિષ્ઠતે તે કૂટસ્થ, જેમ એના માટે ભગવાન ભાષ્યકાર ગીતામાં હંમેશા સમજાવે એરણ વર્ત, જેમ એરણ ઉપર સોનું ઘડાય, અત્યારે કેવી રીતે ઘડતા છે ખબર નથી, પણ સોનું ઘડે એટલે ગરમ ગરમ ઘાટ આપવા માટે એરણનો ઉપયોગ કરે, પણ એરણને ક્યારે એમાં કોઈ વિકાર આવે નહીં, સોનું ઘડાય, પણ પોતે એરણ જેમ નિર્વિકાર રહે એમ અહીંયા કૂટસ્થ થાય નિર્વિકાર. આદ્ય એ તમે આદિ આદિ, પછી પુરુષ તમે કેવા છો? પરમાત્મા અધિષ્ઠાતા, યા પુરુષનો અર્થ કરે છે અધિષ્ઠાતા, અને પુરાણ નિર્વિકાર સર્વના અધિષ્ઠાતા, પુરાણ આપણે પુરાતન, અને પછી આદ્ય એવા આ, પછી હવે જો આવા તમે છો કે જે અમારા બધા ઉપર સાન્વય છો, તમે અમારું સાન્વય છો, પણ આપ કેવા છો? પછી છેલ્લી ટીમ અજ, છેલ્લી ટીમ અજો
ત્રેતઃ ત્વં ત્રેતઃ ત્વ ત્વજાયામ ત્રેતઃ તુ અજાયામ કવિમ આદત્તે અજઃ. અજાયામ, અજાયામ એટલે આપણે બ્રહ્માજી આમ તો અથવા તો મહત્તત્વ, અહીંયા મહત્તત્વની વાત કરે છે એટલા માટે કહે છે તમે ત્વં દેવ શક્યાં ગુણકર્મ યોનમ. તમે કેવા છો? ઉટસ્થ નિર્વિકાર પુરુષ એટલે અધિષ્ઠાતા, પુરાણ એટલે પુરાતન, એવા આદ્ય એવા તમે એ દેવ તમે શું કરો છો? ગુણકર્મ યોનમ. ગુણકર્મ એટલે ગુણ એટલે સત્વરજસ્તમ ગુણ અને એના કર્મ એટલે જન્મ વગેરે કર્મોના કારણ એવા તમે સત્યા એટલે માયા શક્તિથી રેતસમ એટલે વીર્ય આ ધત્તે આપ્યું. કોને આપ્યું? કવિમ. કવિમ એટલે જે સર્વજ્ઞ છે. સર કવિમ આ ધત્તે અજાયામ એટલે મહત્તત્વ રેતસ રૂપી બીજ તમે કવિ એટલે સર્વજ્ઞ મહત્તત્વમાં સ્થાપિત કર્યું. એટલે આપણે વાત કરીએ આપણે 14મા અધ્યાયમાં ગીતામાં પણ આવે છે તદ્ગર્ભમ દધામ્યહમ. ગર્ભ એટલે રેતસ બીજ, બીજ એટલે શું? શક્તિ. શક્તિ બીજું કંઈ નહીં. એ રીતે તમે મહત્ત્વને એમાં એટલે આટલા દ્વારા શું કહે છે કે તમે અમારામાં રહેલા એવા અમે કાયરૂપ છીએ તમારા, તમે અમારા બધાના આદ્ય કારણ છો, આદિ પુરુષ છો, કુટસ્થ છો, નિર્વિકાર છો, પુરુષ છો, પુરા અધિષ્ઠાતા છો અને પુરાતન છો. એવા તમે અજન્મા હોવા છતાં પણ, કારણ કે અજ લખ્યું છે ને એટલા માટે અજન્મા, એવા તમે તમારી દેવ માયા શક્તિથી ગુણ કર્મયોનો તમે ગુણ અને કર્મના ગુણ અને કર્મના ગુણ અને કર્મ અને યોનિ કારણ ગુણ અને કર્મ કારણ એવા કોણ છે? શક્તિ એટલે માયા. ગુણ અને કર્મનું જે કારણ છે એવા માયા દ્વારા તમે એમાં પ્રથમ મહત્ત્વમાં વીર્યનો આધાર કર્યો, મહત્ત્વનું સર્જન કર્યું એને ચેતનમંતું કર્યું. બરાબર. હવે આગળ કહે છે એટલા માટે શું કહે છે કે તયો વયમ તત્ર મુખા તદર્થે વભૂવિ માન્મન કરવામ કિંતે તમ ન સ્વચક્ષુ પરિદેહિ સક્યા દેવ ક્રિયાતે યદ નુગ્રહાણામ. એટલે બધી પ્રાર્થના દ્વારા છેલ્લે સ્પષ્ટ કરતા કહે છે દેવતાઓ કે તયો વયમ સત્ર મુખાહા યત અર્થે બભુવ ઇમમ આત્માનમ કરવામ કિંતે. એટલે આત્માનમ છે એ શું છે? સંબોધન. એટલે હે દેવ, દેવ ક્યાં છે? છેલ્લે ત્વમ ન સ્વચક્ષુ પરિદેહી સક્યા દેવ ક્રિયાર્થે. ત્યાં દેવ શબ્દ છે, સંબોધન બે કરે છે. એ દેવ હે આત્મન એટલે આત્મ સ્વરૂપ શું છે? સત્રમુખા. સત્રમુખા એટલે મહત્તત્વ. મહત્તત્વ જેમાં મુખ્ય છે. પછી લોકો બધા આવી ગયા દેવતાઓ જેમ જ્ઞાનેન્દ્રિયના કર્મેન્દ્ર બધા. એટલે સત્રમુખા એટલે મહત્તત્વ જેમાં મુખ્ય છે એવા એવા લોકો તેવા અમે. બરાબર. બભુવ ઇમમ, બભુ એટલે ઉત્પન્ન થયા અમે બધા. વયમ ઇમમ બભુવ, તમે અમારું ઉત્પન્ન કર્યું. બરાબર. તમે અમને ઉત્પન્ન કર્યા પણ કરવામાં કિંમતે, પણ આપે અમારે શું કરવાનું? તમે જુઓ ઘણી વખત આવું પણ જોતા આવી છે કે તમે મને જન્મ તો આપ્યો પણ મારું કાર્ય શું છે? મારો હેતુ શું છે? મારા જન્મનો મારું હેતુ શું છે? મારે શું કરવાનું છે? એમ અહીંયા પણ કહે છે કે હે દેવ, એ આત્મ સ્વરૂપ સત્રમુખા એટલે મહત્ત્વ જેવા મુખ્ય છે એવા અમે વયમ સર્વે બભુવ ઇમે. અમે તમે અમને અહીંયા બધાને ઉત્પન્ન કર્યા છે તો કરવામાં કેમ તે, તો અમારે હવે કયું કાર્ય કરવાનું છે? માટે આપ અનુગ્રહ કરો. શું કહ્યું? યદ અનુગ્રહણા, જેના અનુગ્રહથી અમે ક્રિયાર્થે સ્વચક્ષુ પરિદેહી શક્યા તમ ન, તમે અમને સ્વચક્ષુ એટલે આમ તો ચક્ષુ એટલે જોવું, ચક્ષુ એટલે જ્ઞાન, તમારું જ્ઞાન દેહી. અને એટલું જ નહીં, જ્ઞાન તો હોય પણ શક્તિ જોઈ ને. મને જ્ઞાન તો છે કે મારે આટલું કરવાનું છે પણ એ કરવા માટે શક્તિ ન હોય તો એ બંને જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને શક્તિ જોઈએ, બંને માગે છે. તમ ન સ્વચક્ષુ, ચક્ષુ તમારું જ્ઞાન પરિદેહી આપો અને શક્યા
ક્રિયાર્થે અને ક્રિયા માટે શક્તિ આપો, એટલે શું કહે છે, આપના અનુગ્રહ અનુગ્રહાણામ, આમ તો છઠ્ઠી વિભક્તિ છે, અનુગ્રહાણામ એટલે અમે અનુગ્રહ પ્રાત્ર છે, તમે અમારા પર અનુગ્રહ કર્યો છે, પણ આમ ગુજરાતી છઠ્ઠી વિભક્તનું કરવા જઈએ તો આપના અનુગ્રહ પ્રાત્ર એવા અમે ક્રિયા કરવા માટે અને આપની ક્રિયાશક્તિ અને તમારું સ્વચક્ષુ એ તમારું જ્ઞાન અમને તમે આપો. આમ અહીંયા એમને દેવતાઓએ સ્તુતિ કરી, તે શ્લોકમાં આપણે કઈ ભક્તિ જોયું હતું કે એમણે સ્તુતિ કરી અને અહીંયા સ્તુતિ દ્વારા એમણે પોતે જ્ઞાનની માગણી કરી છે. અહીંયા અધ્યાય સમાપ્ત થાય છે, આપણે વાક્ય બોલીને આગળ અધ્યયન કરીશું. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યાં સંહિતાયાં તૃતીય સ્કંદે પંચમોધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. હવે આપણે છઠ્ઠા અધ્યાયમાં થોડો જે સમય છે એ પ્રવેશ કરીએ. અથ ષષ્ઠોધ્યાયઃ. હવે આ છઠ્ઠા અધ્યાયમાં જે આગળની સૃષ્ટિનું સર્જન છે, વિરાટનું સર્જન, એ આપણને બતાવશે. તો કે છે ઋષિ રુવાચ, ચાલો પાઠ કરીએ. પહેલો શ્લોક અને બીજો શ્લોક સાથે લઈશું તો એનો અર્થ જોવાનો ફાવશે. ઋષિ રુવાચ ઇતિ તાસાં સશક્તિનાં સતીનાં અસમેધ્યસઃ પ્રસુપ્તા લોકતંત્રાણાં નિશામ્ય ગતિમીશ્વરઃ કાલસંજ્ઞાં તથા દેવીં મૈત્રી ઋષિ ઉવાચ. મૈત્રી ઋષિ કહ્યું, શું કહ્યું, ઇતિ ઇતિ તે આ રીતે તાસાં સ્વશક્તિના સતીના અસમેત્ય સહ, અસમેત્ય અસમેત્ય એટલે અસંગઠિત બનેલા, જે એમને ભેગા થયેલા નથી. આ બધા કેવા છે, અસંગઠિત, એટલે એને કે અસમેત્ય તાસામ સ્વશક્તિના સમી સતીનામ, સતીનામ એટલે રહેલું, રહેલા પણ હજી જાગૃત નથી થયું તેવું, સતીનામ ભોગવા પણ એમની સ્વશક્તિ તો રહેલી છે, પોતાની શક્તિરૂપ મહત્વ તત્વ વગેરે અસંગઠિત રૂપ બનીને રહેલા હોવાથી હજી જાગૃત થયું નથી. સેના માટે, લોકતંત્ર પ્રસુપ્તા લોકતંત્રાણા નિશિમ્ય ગતિ ઈશ્વર, એટલે કે છે આ પ્રમાણે વિશ્વની રચના કરવામાં અસમર્થ અને અસંગઠિત રહેલા પોતાની શક્તિરૂપ મહત્તત્વની સ્થિતિ જોઈને અસુપ્ત, આમ તો એ ક્યાં છે, મહત્તત્વ છે ખરું, પોતાની શક્તિ છે, પણ એ કેવું છે, અસુપ્રસુપ્ત, સુપ્ત નથી એટલે કે અસમર્થ છે, અપ્રસુપ્ત એટલે અસમર્થ, એટલે આ રીતે તાસામ સ્વશક્તિનામ સતીનામ અસમેત્ય સહ, સહ એટલે ઈશ્વરે, તે ઈશ્વરે જોયું આ રીતે કે વિશ્વની રચના કરવા માટે અપ્રસુપ્ત એટલે આમ તો શુદ્ધ પણ સુધાનો કરશું અસમર્થ અને અસમિત્ય અસંગઠિત રહેલા પોતાની શક્તિરૂપ મહત્ આદિ તત્વને સ્થિતિ જોઈને ઈશ્વરે શું કહ્યું, કાલ સંજ્ઞામ તદા દેવીમ, બીજી રીતે બીજા શ્લોકમાં કહે છે કાલ સંજ્ઞામ તદા દેવીમ વિભ્રત, છે ને વિભ્રત છ, વિભ્રત ચ છે ન થશે ને છ નું શ થશે, વિભ્રત શક્તિમ પુરુક્રમ ત્રયો વિંશતિ તત્વાનામ ગણમ યુગપદ આવિષત, યુગપદ એક સાથે પ્રવેશ કર્યો, આવિષત એટલે ભગવાનને પ્રવેશ કર્યો, તો એ ત્રિઉપનિષદમાં પણ આવે છે, તત્સૃષ્ટવા તદેવાનુ પ્રાવિષત, ભગવાનને સર્જન કરી એમાં પ્રવેશ કર્યો, કેવી રીતે, જેમ દેવદત્તે એના ઘરમાં પ્રવેશ કર્યો, બરાબર, એને દેવદત્તે ઘર બનાવ્યો એમાં પ્રવેશ કર્યો, એટલે કે હવે આ ઘર મારું છે, એમ અહીંયા પણ ત્યાં ઉપનિષદમાં બહુ લાંબી ચર્ચા છે, પ્રવેશ એટલે શું, એની સાથે તાદાત્મય કર્યું, પણ અહીંયા આપણે જુદી રીતે જોઈ રહ્યા છીએ, કારણ કે ગુરુક્રમે, ગુરુક્રમે એટલે અનંત લીલા, જેની અનંત લીલા છે એવા સ પરમાત્મા ઈશ્વરે કાલસંજ્ઞામ તદા દેવીમ વિપ્રત શક્તિમ, ભગવાને કાળ દ્વારા સંજ્ઞા એટલે જાગૃતિ, કાલસંજ્ઞા એટલે
સંસ્કાર દ્વારા સંજ્ઞા જાગૃતિ જનિત થાય છે અથવા તો પોતાના કર્મ કાર્યોનો ક્ષોભ માણે છે તેવી. કારણ કે કાળ માટે આપણે આગળ જોયું હતું કે કાળ શક્તિ દ્વારા ગણ આપણે જે સત્તર તમોગુણ છે એમાં ક્ષોભ થયો, પ્રકૃતિમાં ક્ષોભ થયો. અથવા તો કાળ સંજ્ઞા, સંજ્ઞા એટલે આમ તો નામ, અહીંયા સંજ્ઞા એટલે જાગૃતિ. કાળ સંજ્ઞા દ્વારા જાગૃતિ જેની થાય છે તેવા તેવા શું છે? કાળ સંજ્ઞા તદા દેવીમ બિપ્રચ્છદ શક્તિ ગુરુક્રમે, એટલે કે છે કે એવા કાળ નામની એટલે પ્રકૃતિ, તે શક્તિ પ્રકૃતિ સાથે ભગવાને કે છે તદા દેવીમ બિપ્રત શક્તિ ગુરુક્રમે યુગપદ એટલે કાળ આપણી પ્રકૃતિ સાથે ત્રયોવિંશતિ તત્વાનામ ગણમ, ત્રયોવિંશતિ ત્રેવીસ તત્વ, તેવીસ તત્વના સમુદાયમાં એમણે એક સાથે પ્રવેશ કર્યો. કયા ત્રેવીસ તત્વો? એટલે પ્રકૃતિ વૃક્ષ કહેવાયો કે ગુરુક્રમે કાળની શક્તિને જાગૃત કરી, જાગૃત થનારી કાળ શક્તિ દ્વારા જાગૃત થનારી કોણ? માયા શક્તિ એટલે પ્રકૃતિ. એને ધારણ કરીને એને ત્રેવીસ તત્વોમાં પ્રવેશ કર્યો. આમ આવો અર્થ જોઈએ તમને ક્યાં શું કહેવા માગે છે, પણ બહુ સુંદર સમજાય ત્યાં કે ભગવાને હવે આ પછી આગળ આવશે કે ભગવાને પ્રવેશ કેમ કર્યો. કારણ કે જીવોના કર્મો બધા જ જે બધા જીવો આપણે બ્રહ્માંડમાં રહેલા છે એમના કર્મોને ભોગવવા માટે ભગવાન સર્જન કરે છે, અને એટલા માટે ભગવાને શું કર્યું કે પોતાની કાળ શક્તિ, કાળ શક્તિની પ્રકૃતિ એને સાથે એને સજીવન કરી અને એની સાથે આ ત્રેવીસ તત્વોમાં પ્રવેશ કર્યો. ટૂંકમાં માયા જે સતત્ર રજસ તમગુણ છે એમાંથી ત્રેવીસ તત્વોની ઉત્પત્તિ થઈ અને ત્રેવીસ તત્વોમાં ભગવાનને શક્તિ પ્રદાન કરી. આમ તો માયાને કરીને માયાએ આ બધાને ચેતનવંતા કર્યા. કયા ત્રેવીસ તત્વો? તો કે છે પહેલાં મહત્તત્વ, પહેલાંની સર્જન કર્યું આગળ જોઈ ગયા છે આપણે, મહત્તત્વ, પછી અહંકાર, પછી પંચ તન્માત્રા, પછી પંચ મહાભૂતો, પછી મન, યાદ હોય તો આગળ બધી આ ચર્ચા આગળના જ પાંચમા અધ્યાયના શ્લોકોમાં થઈ ગઈ છે. મન પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય દસ, પંચ તન્માત્રા પંદર બરોબર, અને પંચ મહાભૂત સૂક્ષ્મ તન્માત્રા અને પંચ મહાભૂત વીસ થયા. પછી મહત્તત્વ મન અને અહંકાર તેવી સ્ત્રોતોમાં ભગવાને પ્રવેશ કર્યો. ચાલો એક શ્લોક હજી જોઈ લઈએ પછી અટકે. પછી આગળ શું થયું? સોનુ પ્રવિષ્ટ ભગવાન ચેષ્ટા રૂપેણ તમ ગણમ, સોનુ પ્રવિષ્ટ ભગવાન ચેષ્ટા રૂપેણ તે ગણમ, ભિન્નમ સંયોજયામાસ સુપ્તમ કર્મ પ્રબોધયન. એટલે કે છે સહ ભગવાન ચુકલીટીમાં અન્વય આ રીતે થશે, સ ભગવાન અનુપ્રવિષ્ટ ચેષ્ટા રૂપેણ તમ ગણમ ભિન્નમ સંયોજયામાસ સુપ્ત કર્મ પ્રબોધયન. એટલે સ ભગવાન એ ભગવાનને અનુપ્રવિષ્ટ કેવી રીતે ચેષ્ટા રૂપેણ, ચેષ્ટા એટલે તમે ચેષ્ટા કેવી રીતે કરી શકો? કોઈ પણ હાથ હલાવવાનું કરવું હોય, ચાલવું હોય તો કેવી રીતે થાય? એ ભાઈ ચાલવાની ક્રિયા કેવી રીતે થાય? નારાયણ ઓ ચાલવાની ક્રિયા કેવી રીતે થાય? ચેષ્ટા કોઈ પણ કરવી હોય તો શક્તિ જ હોય ને, ચેષ્ટા રૂપેણ એટલે શું? શક્તિ રૂપેણ. અહીંયા કહે છે સ અનુપ્રવિષ્ટ ભગવાન ચેષ્ટા રૂપેણ એટલે ક્રિયા શક્તિ દ્વારા તમ ગણમ ભિન્નમ સંયોજમાં, તે બધા જે તત્વો ભિન્ન હતા એને સંયોજમાં એમણે ભેગા કર્યા. બધામાં ભગવાનની ક્રિયા શક્તિથી તે તત્વને સમૂહમાં ભેગા કર્યા એટલે એમાં પ્રવેશ કર્યો. અનુપ્રવિષ્ટ એને એમાં પ્રવેશ કરી અને શું કર્યું? સુપ્તમ કર્મ પ્રબોધયન, અને એમનામાં જે સુપ્ત એટલે લીન થયેલા જે કર્મો હતા એને જાગૃત કર્યા. અને જુદા જુદા કેટલું કામ કર્યું ભગવાનની, પછી ભગવાનને પોતાની ચેષ્ટા રૂપેણ ક્રિયાશક્તિ દ્વારા તે તત્વના સમૂહમાં અનુપ્રવિષ્ટ પ્રવેશ કર્યો. જેમ કીધું ને ત્યાં તૈત્રી ઉપનિષદમાં પણ તત્સૃષ્ટા તદેવાનું પ્રાવેશ્યત, પ્રવેશ કર્યો એટલે હતા જ, પણ એ ચેતનવંતા કરે એની સાથે તાદાત્મ્ય કર્યો અને સુપ્તમ કર્મ પ્રબોધ એમના જે લીન થયેલા કર્મો છે એને જાગૃત કર્યા
અને જુદા જુદા તત્વને સંયુક્ત કર્યા. જાગૃત કર્યા એટલે શું? પ્રબુદ્ધા કર્મ દૈવેના ત્રયોવિંશતિ ભોગણઃ પ્રેરિતો અર્જનય સ્વાભિ માત્રાભિરતિ પુરુષમ. એટલે કે છે પ્રબુદ્ધ કર્મ દૈવેન, એ દૈવેન એટલે ઈશ્વર, દૈવેન ઈશ્વરેણ પ્રેરિત, દૈવ એટલે દેવતા, પણ દૈવેન ત્રીજી વિભક્તિ છે એટલે એના દ્વારા વડે, ઈશ્વર દ્વારા પ્રેરિત થયેલું. શું થયું? પ્રબુદ્ધા કર્મા, જે કર્મો લીન થઈ ગયા હતા એને ભગવાને જાગૃત કર્યા હતા. એટલે જે ક્રિયાશક્તિ જાગૃત થઈને તેવા 33 સમૂહ છે ને, ત્રયોવિંશતિ ગણમાં એ 23 તત્વના સમૂહને પ્રેરિત થઈને પોતાના અંશ વડે વિરાટ દેહ ઉત્પત્તિ કરી. એટલે આમ જોવા જઈએ તો અહીંયા શું કહેવા માગે છે? અધિપુરુષ એટલે વિરાટ દેહ. એટલે જે કર્મો જાગૃત થયા પોતાની ક્રિયાશક્તિ દ્વારા, એમાં 33 જે તત્વો છે એને પોતાના માત્રા જો છે પ્રેરિત જનયત સ્વભિ સ્વાભિ માત્રાભિ અધિપુરુષ, એટલે કે પોતાના માત્ર અંશ વડે, પૂર્ણાંત ને પણ પોતાનો એક માત્ર અંશ વડે ઈશ્વરે પ્રેરિત થયેલા જે 23 તત્વો છે એમાંથી અધિપુરુષ એટલે વિરાટ પુરુષની રચના થઈ, વિરાટ પુરુષની રચના કરી. અને વિરાટ પુરુષની રચનામાંથી આગળ કેવી રીતે થશે એ આપણે વિસ્તારથી જોશું. એ ટૂંકમાં આ અધ્યાયના પ્રારંભમાં જે તત્વો વિખૂટ્યા પડેલા છે એને પહેલાં ભગવાન એક કર્યા, એક કરી અને એને એના તત્વને જાગૃત કર્યા. મહત્ત્વને બીજા તે મહત્ત્વ અને બીજા બધા તત્વો બધા મહત્ત્વ, પહેલું મહત્ત્વ અહંકાર મન, પંચ તન્માત્રા પંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય, આ 23 તત્વો છે. એટલે એ 23 તત્વોની અંદર પ્રવેશ કર્યો અને એટલું જ નહીં, બધા ભેગા થઈને શું બની ગયું? એક હવે આદિપુરુષ એટલે વિરાટ, આ બધા ભેગા થતા એના અંશને ભેગા થતા પરમાત્માના અંશ છે. મહત્ત્વ વગેરે આપણે કહીએ છીએ ને ત્યાં પુરુષોક્તમાં કે અત્યતિષ્ઠ દશાંગુલમ, ભગવાન જ્ઞાનકુળ અત્યંત દેખાય છે, ભગવાનનું કહેવાય ને પૂર્ણરૂપ નથી. કારણ કે તો કેવું ભગવાનનું સ્વરૂપ તો કેવું છે? એક એક રોમમાં બ્રહ્માંડ છે, એટલે આ એક બ્રહ્માંડની રચનામાં એટલા તત્વોના એટલે અંશ કહે છે, એનું સર્જન કરી બધાને ભેગા કર્યા અને હવે વિરાટ રૂપ બન્યું. અને એ વિરાટ રૂપ એટલે બ્રહ્માંડનું સુસુપ્ત અવસ્થા. પછી એમાંથી આપણું સર્જન કેવી રીતે થશે વગેરે આપણે જોઈએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપ ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહર કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.